માંડવીમાં છેલ્લા 6 વર્ષથી સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી કાર્યરત છે. સ્પંદન સ્પોર્ટ્સ બોનાન્ઝા 2021 ટુર્નામેન્ટ યોજાઈ. 54 ટીમોએ ભાગ લીધો, જેમાં મહિલાઓ પણ જોડાઈ. માંડવીમાં છેલ્લા 6 વર્ષથી સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી કાર્યરત છે, જેના દ્વારા નવનીત મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મધ્યે સ્પંદન સ્પોર્ટ્સ બોનાન્ઝા 2021 ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા 3 વીકએન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 4 અને 5 ડિસેમ્બરના રોજ બોક્સ ક્રિકેટની વિવિધ કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી. 54 ટીમ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંડર 14, અંડર 17 ગર્લ કેટેગરીના વિજેતા અંડરગ્રાઉન્ડ એમર, રનર્સઅપ સ્પંદન વાઇપર્સ અને પવિત્ર એકેડમી થયા હતા. અંડર 14, અંડર 17 બોયઝ કેટેગરીના વિજેતા અનુક્રમે રોયલ કિંગ અને અંડરગ્રાઉન્ડ એમર તથા રનર્સઅપ વીર સિક્સર સિક્સ એવેન્જર્સ થયા હતા. ઓપન કેટેગરીમાં નિયમ મુજબ 1 મહિલા પ્લેયર ફરજિયાત હતા અને વુમન એમ્પાવરમેન્ટના નિયમો આપવામાં આવ્યા હતા, જેમાં વિજેતા ટીમ એચએમ ફાઇટર અને રનર્સઅપ ટીમ નારાયણ હતી. મેન ઓફ ધ સિરીઝ મંથન શાહ, વિમન ઓફ ધ સિરીઝ રીના મોતા, બેસ્ટ બેટ્સમેન ગૌરવ રાજગોર અને બેસ્ટ બોલર રાજ ગોસ્વામી થયા હતા. તમામ વિજેતાઓને જિજ્ઞાબેન હોદારે ટ્રોફી દ્વારા સન્માનિત કર્યા હતા. આ ટુર્નામેન્ટના સ્પોન્સર એમ્સ ગ્રુપ, વાત્સલા નર્સિંગ હોમ, દિનેશ ચશ્માઘર તથા યુનિકોર ફાર્મા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ડોક્ટર પરાગ, ડોક્ટર લાલાજી, મેહુલ કોટક, હેમલ શાહ, શૈલેષ મડિયાર, ગૌરવ રાજગુર, શાંતિલાલ પટેલ, મલાઈ લાલન, લક્ષ્મીશંકર જોશી, દીપેન મહેતા, ભાવેન સોની, આશુતોષ વ્યાસ, દીપક ગઢવી, હાર્દિક રાયચંદા, અરવિંદ સાગર, અમિત ડાંગેરા, રવિ પોકાર તથા રામ જોગીનો સહયોગ મળ્યો હતો. સંસ્થા દ્વારા દર વર્ષે ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કરાટે જેવી સ્પર્ધાઓનું આયોજન નિયમિતપણે થતું હોય છે, જેમાં ખેલાડીઓના ઉત્સાહને જોતા હવેથી બોક્સ ક્રિકેટનું આયોજન પણ દર વર્ષે કરવામાં આવશે અને મહિલાઓની ટીમની કેટેગરી પણ ઉમેરવામાં આવશે, એવું જણાવવામાં આવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. અમને ખૂબ જ સારી લાગણી અનુભવી રહ્યા છીએ. 54 ટીમમાંથી અમે આજે ફાઇનલ જીત્યા છીએ અને આ આયોજન બહુ જ સુંદર અને એકદમ પરાગ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવું આયોજન કરે છે અને હંમેશ કરતા રહે. એક માંડવી જેવા નાના ગામમાં આવું મોટું આયોજન કરવું એ હકીકતમાં પરાગ સાહેબને ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આવા આયોજન કરતા રહે. અને આ આયોજન બહુ જ મસ્ત અને સારું સુંદર હતું, એકદમ આયોજન ખૂબ જ સારું લાગતું હતું. અમારા સપોર્ટ પણ અમને બહુ સારો મળ્યો છે અમારી ટીમને અને હર વખતે મળે એવી આશા રાખું છું. બસ ભારત માતા કી જય. સાહેબ, એવું છે, હાર જીત તો કોઈ પણ ગેમમાં થતી હોય છે, એનામાંથી આપણે શીખવા મળે છે એ મહત્ત્વનું છે. અને જે આ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે બહુ સરસ આયોજન થયું. અને અમે જે ખાસ વાત એક એ હતી કે લેડીઝની એક કમ્પલસરી હતી, બરાબર. એના માટે અમારે પહેલે તો મૂંઝવણ એવી હતી કે લેડીઝ ક્યાંથી લાવી, કારણ કે અમારી સમાજમાં બહુ લેડીઝનું રાત્રે નીકળવું બહુ મુશ્કેલ પડે છે, બરાબર. પણ તે છતાં અમારી નરનારાયણની ટીમ દ્વારા એવું આયોજન થયું કે એક ટીમ તો ઉતારીએ, બરાબર. તો એના માટે આપણે બીજી વાર જ્યારે આયોજન થશે ત્યારે આપણે 2 અથવા 3 ટીમ કમ્પલસરી ઉતારશું, બરાબર, એવું આપણે અનુભવીએ છીએ. એન્જોય કર્યું. થેન્ક્સ ટુ નીલજરી મેમ, પરાગ સર, એમણે બહુ સપોર્ટ કર્યો આજે. અમે એના લીધે તો અમે આ ટ્રોફી મળી છે. 2-3 ઉતારી જ નાખશું, ટ્રોફી લઈ જશું, ચેમ્પિયન બનીને જશું ને બહુ મહેનત કરશું એની માટે. ના, આ લોકોની કામગીરી બહુ સારી છે અને આ મતલબ આ જે સ્પર્ધા યોજાઈ એમાંથી ગર્લ્સને પણ આગળ આવશે અને રમવાનો મોકો પણ મળશે. એટલે આ લોકોનું આયોજન બહુ જ સારું હતું અને અમને લોકોને રમવાની પણ બહુ જ મજા આવી. રીના મોતા બાગથી. હા, મહિલાઓ માટે પણ રાખવું જોઈએ તો એનાથી પણ વધારે મહિલાઓને ચાન્સ મળે અને આવી રીતે પણ આ બધા આયોજન પણ કરતા રહેવા જોઈએ એટલે છોકરીઓને પણ વધારે આમ કોન્ફિડન્સ આવે ને એ લોકો પણ આગળ વધી શકે. હા હા, ચોક્કસ એ લોકોએ કરશે જ આ જોઈને. અને આવું જ સરસ આયોજન એ લોકો દર વર્ષે કરતા રહે, અમને પણ મજા આવે રમવાની. સ્પંદન સ્પોર્ટ્સ બોનાન્ઝા 2021નું જે આપણે આયોજન કર્યું એ 3 વીકેન્ડમાં કર્યું છે. એમાં પ્રથમ વીકેન્ડમાં લોન ટેનિસની ટુર્નામેન્ટ હતી ઓપન કચ્છ, બીજા વીકેન્ડમાં આપણે ઓપન કચ્છ લોન ટેનિસની એડલ્ટ માટેની ટુર્નામેન્ટ, ઓપન માંડવી બેડમિન્ટન ટુર્નામેન્ટ, ઓપન કચ્છ ચેસ ટુર્નામેન્ટ અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.
તો એમાં આપણને પાર્ટિસિપન્ટ્સનો ને પ્લેયર્સનો બધાનો બહુ જ ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ અમારા સ્પોન્સર્સને. સ્પોન્સર્સ વગર આ ટુર્નામેન્ટ આટલી સારી રીતે એનું આયોજન કરવું શક્ય જ ન હતું. કૌશિકભાઈએ આપણને 1,00,000 રૂપિયાનું ડોનેશન આપ્યું છે, જેમાંથી સંસ્થાએ લોન ટેનિસ માટે જે રેકેટ હોય છે એની ગટ બાંધવાનું મશીન લીધું છે. અત્યાર સુધી આપણે એ ગટ બાંધવાનું મશીન દરેકે દરેક પ્લેયર જ્યારે એની ગટ તૂટે તો એ આપણે ભુજ મોકલવું પડતું હતું. હવે માંડવીના પ્લેયર્સને એ સુવિધા માંડવીમાં જ મળી રહેશે. આપણા સ્પોન્સરમાં ટીમ એમ્સ, વાત્સલ્ય નર્સિંગ હોમ, દિનેશ ચશ્માગર અને યુનિકોર્ન ફાર્મા હતા. એ સિવાય આપણી ટીમે પણ પોતાની રીતે પોતાનો સહયોગ આપ્યો જ છે. અને મેન પાવરની વાત કરું તો આખી સ્પંદનની ટીમ વગર આ જે ટુર્નામેન્ટનું આયોજન આટલું સફળતાપૂર્વક પાર પડ્યું છે તે શક્ય જ ન હતું. તો આપણાને જે સપોર્ટ કર્યો છે એમાં ડૉક્ટર પરાગ, ડૉક્ટર લાલજી, ભાવેશભાઈ, દીપેનભાઈ, જોશીભાઈ, હેમલભાઈ શાહ, મલયભાઈ લાયલન, અરવિંદભાઈ સંગાર, ગૌરવભાઈ રાજગોર, શાંતિલાલભાઈ, રામભાઈ, આશુતોષભાઈ, દરેકે દરેક ટીમનો, કદાચ અત્યારે હું નામ પણ ભૂલી જઈશ એટલા સારી અમારી ટીમ છે. ચોક્કસથી આપણે કરીશું. આ વખતે આપણને બોક્સ ક્રિકેટની જે ટુર્નામેન્ટ આયોજન આપણે કર્યું છે એમાં ખૂબ જ સફળતા મળી છે. લગભગ 54 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને આપણે ઓપન કેટેગરીમાં વિમન એમ્પાવરમેન્ટ રાખ્યું હતું. એક વિમન ટીમમાં હોવું કમ્પલસરી હતું અને રૂલ્સ પણ વિમન એમ્પાવરમેન્ટના ઇમ્પ્લાય કર્યા હતા. અને જે રીતે એમનું પાર્ટિસિપેશન અને રમત જોઈ છે એ પ્રમાણે આવતા વર્ષે આપણે ચોક્કસથી મહિલાઓની એક અલગ ટીમ અને ઇવેન્ટનું આયોજન પણ કરીશું.